वरणि वे शरमण्यदर्शनं मा सरुचिरानिनाम्बुजं सुरनरोर्तमेर्मुदा परमानन्दनमहं विचिन्तये सहजानन्दस्वामी महारजनि जय लक्ष्मीनारायणी जय जय इष्टदेव भगवान् स्वामी, भगवान स्वामी नारायण एवं નિજ મંદિરમાં બિરા તેવા હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ ધર્મદેવ ભક્તિ ભક્તિમાતા રાધાકૃષ્ણ દેવ આદિ સર્વે દેવો સભામાં ઉપસ્થિત પરમ પૂજ્ય સદગુરુ ધર્મ દાસજી સ્વામી પૂજ્ય ભંડારી સ્વામી પૂજ્ય આત્મજીવન સ્વામી વૈલાલભાઈ મુકેશભાઈ મનસુખભાઈ અને કેતનવાળા આજે સર્વ ભક્તજન કાલનું વચનામૃત કયું હતું પ્રથમ નું પેલું જ વચના બીજું વચનામૃત ત્રણ પ્રકારના વૈરાગ્યનું આજે છે વચનામ્રત ત્રીજું લીલા ચરિત્ર સંભાળી રાખવાનું ભગવાને જે જે સ્થાનક ની અંદર લીલા ચરિત્રો કર્યા હોય એને સંભાળી રાખવા કેવા લીલા ચરિત્રો ભગવાન થયા હોય સમયથી થયા હોય મહારાજે કીધું કે લાખો માણસોને અમે ભેગા કરીએ કે એ અંત સમયે જો અંત સમય સમયો યાદ આવી જાય અને લાખો માણસો યાદ આવી જાય અને નજરે તરવા માંડે તો એમાંથી સાધુ સંતો બ્રાહ્મણો હરિભક્તો અને એમાંથી યાદ આવી જાય તો એનો અંત સમય સુધરી જાય અંતે આ મતિ આ ગતિ એટલે અંત સમયને વિશે જેવી આપણે મતી રહે એવી થાય પછી બાયડું છોકરાને ઘર ને વ્યવહાર ને પૈસો ને ને એમાં જો મન નિવૃત્તિ તો એ ભૂત બને પછી એનું કલ્યાણ થાય નહીં એક ગામની અંદર ગઢા ડોહા મોઢા લવો બવો બધું બંધ થઈ ગયેલું પછી આમ 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 કર્યા કરે હું હતું હામે ખાટલો નો જ્યાં રાખ્યો હતો ને ત્યાં ભેંસ નું પાડું હતું એટલે એ હાવણી ખાતું હતું હાવણી ખાતું એટલે છોકરાઓ ને એમ આ બાપાને કાંઈક કેવું છે આમ આમ કરે કંઈક ડાયટું હોય કે કંઈક મૂક્યું હોય કે કંઈક હોય બોલી શકતા નથી પછી ડૉક્ટરને બોલાવ્યા ડૉક્ટરને બોલાવીને ડૉક્ટરે કીધું કે આ ડોહાની હવે અંતિમ ઘડીયો છે આ જાજુ જીવીએ કે એમ નથી પણ આ બોલશે ને તો એક શબ્દ બોલશે હું ઇન્જેક્શન આપી દઉં પણ એ ઇન્જેક્શનથી માત્ર થોડુંક જ બોલશે વધારે નહીં બોલે પછી ઓલા ઇન્જેકશન આપ્યું અને ડોહા બોલ્યા કે આ પાડો હાવણે ખાઈ જાય છે ધ્યાન રાખતા નથી એટલું કઈ ડોહો મરી ગયા ઓલા છોકરા ને આશા શું હોય કઈક ડાટ હોય કે મૂક્યું હોય કે કઈક હોય તો એમ કે ભાઈ આ મૂક્યું કાઢી લેજો એમ તે હાથ એટલે જેવી જે સમયે જેવી ગતિ હોય એવી એની મતી થાય સ્વામિનારાયણ અરે સ્વામિનારાયણ અરે સંવાદ અઢારસો ને છોતેર નો દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા કચ્છ ના દરબારમાં રાત્રિમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્ત ખેતી સાધુમાં ત્રણ ભાગ છે ત્રણ ભાગ હતા મુનિઓ કહેવાય અને દાસ દાસ કે સાધુ કે એટલે આવી રીતે ત્રણ ભાગ હતા હવે અત્યારે આ બેઠા છે ગઢડામાં તો બેઠા છે જગ્યામાં બેઠા છે આ બે બોલ ને આ બી ફોક સાંભળ્યો છે પોતાના મુખાર આગળ મુનિ તથા દેશ દેશના સભા ભરાઈને બેઠી હતી કોની ભૂલી ગયા આગળ અને દેશ દેશના સભા ભરાઈ ને બેઠી હતી આ કયો સમય હતો સાંજ નો સમય પણ આ લખ્યો રાત્રિ નો એટલે અત્યારે સંધ્યા આરતી થઈ ગયા આ આપણો સમય હવે રાત્રિ નો સંધ્યા આરતી થઈ ગઈ તું કે આ દેશની અંદર તો હજી દયાથમતા વાલ લાગશે પણ રાત્રિનો સમય કહેવાય આરતી થઈ જાય સંધ્યા આરતી થઈ જાય પછી ધૂન ભજન કીર્તન થાય ને ત્યાર પછી આ કથા થાય ને કથા પછી ચેષ્ટા થાય અને ચેષ્ટા પછી પોઢળીઓ જાય એટલે આવી રીતે આ મહારાજ ગઢપુરની અંદર રાત મુનિ તથા દેશદિતના હરિભક્તની સાનિધ્યમાં સભા કરી બેઠાશ બોલ્યા છે જેને ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય તેણે પણ ભગવાને જે જે અવતારે કરીને જે જે સ્થાનકને વિશે જે જે હોય તેને સંભાળી રાખવી અને બ્રહ્મચારી સાધુ તથા સત્સંગી તેની રાખવું અને એ સર્વ ને સંભાળી રાખવા હે જે જે અવતાર ને વિશે એટલે જયારે રામચંદ્ર ભગવાન આવ્યા હોય ત્યારે રામચંદ્ર દિવ્ય લીલાઓ કરી હોય ચરિત્રો કર્યા હોય એને પણ સંભાળવા કૃષ્ણ ભગવાને જે જે લીલાઓ કરી હોય સંભાળી રાખવા ભગવાન શિવજીના હોય તો એના દિવ્ય લીલાત્રોને સંભાળી રાખવા અને મહારાજ આ બસો વર્ષ પહેલાં આવ્યા તો મહારાજે જે જે દિવ્ય લીલા ચરિત્રો કર્યા હોય એ સંભાળી રાખવા સાથી આ દેહનો કોઈ ભરોસો હતો નથી અને ભગવાન ભગવાન ને ભગવાનના સંતો ભગવાનના હરિભક્તો ભગવાનના પાસે હિત બાંધી રાખવું આ હેતે કરીને આપણું કલ્યાણ થતું હોય છે કે તો આ લોકમાં આવ્યા છીએ તો આ સંસારની માયામાં એટલા બધા રચા છીએ કે આમાં કંઈ એવો કોઈ ઉપાય નથી ગમે એટલા તમે પ્રયત્ન કરો પણ એમાંથી બા એવું બહુ કઠિન છે હા ભગવાનનું ભજન ન કર્યું હોય રામનું નામ ન લીધું હોય તો પછી એની સદગતિ થાય છે કે અસદગતિ અસદગતિ થાય ગામની અંદર એક ભાભા હતા ભગવાનનો અંત સમય આવ્યો અંત સમય આપ્યો એટલે છોકરા કે લ્યો તો કે હા એ લીધા જેવું તો છે પણ હું લીધા જેવું છે પણ લેવાય નહીં પછી કે આ રામનું નામ તો નહીં લે લીધું નથી હવે થોડા ખાટું હું કામ લે ઓલું રામયુ આવે રામયું માટીનું હોય એ દિવાળીના દિવસે પેલા બળદને આપણે માંથી લાપસી કરીને બળદને ખવડાવવા માટે એનું એ સ્પેશિયલ રામયુ હોય રામયુ આ રામૈયું એને દેખાડીએ અને આમાં રામનું નામ કદાચ આવી જાય તો એનો જન્મારો બાપા આને શું કહેવાય પણ રામયુ એવું બોલ્યા નહીં હવે રામયું રામ નું નામ ન લે તો એની સદગતિ કોઈ દિવસ થાય નહીં એડો હા તો એમ એ ગયો જીવ ગયા પછી છોકરા ચાર હતા છોકરાને એમ થયું બાપા એ જીવતા તો ના અસ્થિ છે એને કાશીએ પધરાવીએ તો એની કઈક સદ થાય એટલે છોકરા ચારે જણા એ નક્કી કર્યું કે આ બાપાની અસ્થિ ને આપણે કાશીએ લઈ ત્યાં આગળ ગંગાજીમાં વિધિ કરાવી અને પધરાવી હવે માટે ચાંદીની સરસ મજાની ડાબલી બનાવી ઈ ડાબલી બનાવીને એની અંદર અસ્થિને રાખ્યા અસ્થિ લઈને ગયા ગયા પછી બ્રાહ્મણને આ બધી વિધિ કરી હરિદ્વારમાં વિધિ આગળના ભાગમાં પુરુષો હતા નીચે બૈરા નાતા હતા એમાં એક ઈ ચાર નાના દીકરાની હો પણ હાર્યા હતા તે એ નાતા નાતા પેલા લોકોએ અસ્થિનું વિસર્જન કર્યું ને ગંગા તે ઓલી નાની હોય એ આમ ડૂબકી મારવા ગઈ હતી ડાબલી પાસે હાથમાં આવી હાથ એમ થયું કે ગંગાજી મારી ઉપર પ્રસન્ન થઈ ગયા એટલે એને આગ્રહ ને ફેસલાવી દીધી ડાબલે કોઈને કીધું નહીં કોઈને કાંઈ કીધું નહીં પર ગંગાજી પ્રસન્ન થયા છે અને મને આવું કાંઈક આપ્યું છે એમ એટલે ત્યાં બધી વિધિ વિધાન બધું પતાવ્યું બધું દેવ દર્શન કર્યા એ લોકો એ બધા પછી ફરી પાછા આવ્યા ઘરે પાછા ધણીને વાત કરી કે ભાઈ મારી ઉપર ગંગાજી પ્રસન્ન થયા અને મને એક ચાંદીની ડાબ એટલે એ બાયને કંઈક ખબર નહીં કે આ ચાંદીની ડાબલીમાં સસરાજીના હસ્તી પધરાવેલા છે એટલે હવે એ ડાબલી તો આવી ઘરે પછી ઘરે આવીને મોટા ભાઈ હતા એને મારે હોવું ઉપર ગંગાજી પ્રસન્ન થયા અને કોઈ વસ્તુ ભેટ મળી છે એટલે અરે ભાઈ ભેગા થયા એમ કે ભાઈ જો જે મળ્યું હોય તે એના નસીબમાં હોય ને ગંગાજી પ્રસન્ન થયા ને એને મળ્યું એને મુબારક આપણે કંઈ જો નથી આપણે એને આપી દેવાનું એટલે પછી ભેગા થઈ અને બોલે કીધું કે ભાઈ જે કંઈ આપો અમને દેખાડો એટલે એ વેલા તો પુરુષોને જ ખબર હતી કે ભાઈ સાંજે ડાબલી ને પંદર વર્ષ હસ્તી હા અને ડાબલી જેવી ખોલીને ત્યાં ભાભાના હસ્તી નીકળ્યા અંદેથી જિંદગી આખી ગંગાજી લઈ જાઓ કે ગમે ના લઈ જાઓ એ ત્યાં જાય નહીં કારણ કે એને સારા કર્મ હતા એ રામનું નામ લીધું નહીં કોઈ ઉત્સવ સમયમાં ગયા નહીં કોઈ દેવદર્શન કર્યા નહીં તો એની ગતિ કેવી થાય થાય એ જમપુરીમાં જાય માટે અહીંયા મારે કીધું કે ઉત્સવ સમય લાખો માણસો આવ્યા હોય અને એ લાખો માણસોના અંત સમયે જો આપણને યાદ આવી જાય તો આપણો સુધરી જાય આ લાખો રૂપિયાનો ખર્ચો હું કામ કરવો જોઈએ કયો ધુમાડો છે ને પણ ધુમાડ આપણો અંત સમય સુધારનારો છે પાંચ રૂપિયા ભલે આપણે ખર્ચાના આપણે કમાણા કમાઈ રૂપિયા મૂકીને જવાનું છે નહીં ગમે એટલું કમાણા બધું આના મૂકીને જવાનું પણ એ પૈસાને સદવે વાપર્યા હોય તો કામ લાગે હેત રાખવું અને એ સર્વેને ને શું આમાં લખ્યું કે બ્રહ્મચારી બ્રહ્મચારીના કેવા વસ્ત્રો હા સફેદ ધોતી તમારે જેવું ભગવું કપડું એને બ્રહ્મચારી કહેવાય પછી સાધુ સાધુ પછી સત્સંગી એવા જે ભગવાનના એકાંતિક સત્સંગી હોય ભગવાનનું ભજન રુચિવાળા હોય એવા ભગવાનના ભગતને અરે હેત રાખવું અને એને પણ એવો શ્રી એરી ભગવાનની આજ્ઞા છે એ પ્રમાણે આપણે રહીએ તો આપણને હંમેશને માટે જો એવી રીતે ના રહીએ તો એમાં આપણને અંતરમાં કોઈ સુખ હોતું કારણ કે આ સંસાર ઊંટના બેસણા જેવો છે ઊંટ હાલે ને તો આમાં આમ આમ હાલે અને એની ઉપર જે સ્વાર્થ હોય ને જો એને હારી એમ એમ ન કરે ને મકોડા બધા છૂટા પાડે એટલે આ સંસાર છે એમાં જો ભગવત સંબંધી જીવન ના જીવતા આવડે તો ઊંટના બે એનું જાય એને સંસારની અંદર એ થઈ આવ સત્યા કાઢ નાખે કાં તો પૈસાનું દેવું થઈ જાય કોઈ શાંતિ ન હોય અશાંતિ વર્તે એ બધા બૈરાના વિચારો જુદા હોય પુરુષોના જુદા હોય છોકરાઓના જુદા હોય કોઈ કોઈ ગમે નહીં એટલા માટે એવા સારા ભગવાનના ભક્તને હેત રાખી તો એને સુખ વર્તે તે શ્યા સારું છે કદાચ ક્યાં ભગવાનની મૂર્તિ ભૂલી જવાય તો પણ ભગવાનને જે જે સ્થાનક હોય તે સાંભળી આવે અથવા સત્સંગી સાંભળી આવે અથવા બ્રહ્મ સાંભળી આવે તો તેને યોગે કરીને ભગવાનની મૂર્તિ પણ અને તે જીવ મોટી પદવીને પામે છે હવે મોટી પદવી કઈ કહેવાય બસ મોટા મોટી જો કોઈ પદવી હોય તો આ લોકમાં આપણે આવ્યા મનુષ્ય ચિંતામણી જોવા દે છે અને આ દેહ કરીને ભગવાનનું ભજન કરી અને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય એનાથી બીજી કોઈ મોટી પદવી છે નહીં માટે ભગવાનનું માટે જ મનુષ્યનો દેહ છે ઘણા દેહ ધીરાશ એમાં પણ ભગવાનની મૂર્તિનું ક્યારેય સુખ નથી એટલે આ સુખ જો લેવું હોય તો ભગવાનની મૂર્તિને સંભાળી રાખવા જેવું બીજું કોઈ સુખ નહીં કેટલે મૂર્તિ કેટલી વાર યાદ રે હરે કૃષ્ણ મહારાજ યાદ રેતા હોય તો એ તો એનો પાર થઈ ગયો એને પછી કઈ કરવાનું રહેતું નથી ઈ કેટલી વાર યાદ રહે મ્યાન એક છે હો મ્યાન એક છે એમાં બે એમાં એક તલવાર રે કે કા ભગવાનની મૂર્તિ રે ર રે ન યાદ રે પણ આપણે જ્યારે એની સ્મૃતિ કરીએ ત્યારે પાછી મૂર્તિ આવી જાય પણ પાછો સ્મૃતિ ભૂલી જાય એટલે પાછો સંસાર આવી જાય ના ભૂલાઈ જાય એટલે ભગવાનની મૂર્તિ આરવાની છે અખંડ ધારીએ તો ભગવાનનું સ્વરૂપ છે એ આપણા દિલની અંદર આખો દિવસ રમતું રહે સંકલ્પ થતાં બંધ થાય એટલે તરત ભગવાનની મૂર્તિ આવીને ઉભી રહી જાય પણ આપણે ઘાટ સંકલ્પ થાય ખરા કોઈ ઘાટ સંકલ્પ ન થાય આ ઘાટ સંકલ્પનો તો આ દેય છે મનની અંદર કર્યો એ હજી પૂરો ન થયો હોય આવી જાય કોઈ ન થાય એ ઇમ્પોસિબલ વાત છે એટલે એમાં છે ને જીવ પ્રાણી માત્ર ને થાય અમને થાય ને તમને થાય પણ જો ભગવાનના સ્વરૂપમાં મન મારે જો વિશ્વ અંદર લખ્યું કે હાલતા ચાલતા ખાતા પીતા નાતા ધોતા પ્રથમનું વીસમું વચન આવડે એમાં આ વાત એ સર્વ ક્રિયાની વિશે જો ભગવાનનું અખંડ ભજન સ્મરણ રે સંસાર બહુ બાદ કરે નહીં અને ભગવાનની મૂર્તિ હૃદયમાં રે એટલે ભગવાનની મૂર્તિ જ્યાં સુધી ત્યાં સુધી આપણને આ સંસારની વાસના આપણે ચોવીસ કલાક વળગેલી છે આજે ઘરની અંદર પેલા ના દેવાનું છે પહેલા નામ કરવાનું છે પેલા નામ કરવાનું છે એ બધા એ બધા ઘાટ સંકલ્પ નથી એ છે એમાંથી મુક્તિ કરી એમાંથી મુક્ત થવા માટેનું ભગવાનનું ભજન છે જે તે સમયે જે કામ હોય થયા એ તો કરવાનું જ છે કારણ કે સંસારમાં રહ્યા છે સંસાર કેવો છે તો કે જળ કમળવત છે એ કાદવમાં છે એનો છોડ છે એ કાદોમાં પણ ક્યારેય કમળનો કાદવનો પાસ લાગતો નથી એમ આપણે સંસારની અંદર રહ્યા છીએ તો સંસાર એવો નહીં બાકી તો ભૂકા કાઢી નાખે આ જેવો તેઓ સંસારનો પાસ છે ને એ આપડા ભૂખા કાઢી નાખે ક્યારે શું ખાવા દે જીવ મોટી પદવીને પામે છે અને એટલે જ માતા ખાટું ખાય ખારું ખાય તીખું ખાય ત્યારે જયારે માતાના કેટલી બળતરા થતી હોય કારણ કે કન્ડિશન તો છે નહીં અને ગર્ભવાસ ની અંદર જે મળમૂત્ર ની કોથળ છે એની ચારે બાજુ એની વચ્ચે રિયા થકા ભગવાનને પ્રાર્થના કરી હે ભગવાન આમ કરે મારી મુક્તિ કરો ત્યારે ભગવાન હું કે તો હજી તારો સમય આવશે ત્યારે તારો બધું સારું થશે પણ અંદર એટલી લાય હોય જેમ જેમ દિવસો વીતતા જાય એમ શરીરની અંદર આપણું અને ત્યારે એને એટલું બધું જ્ઞાન હોય કે એ જ્ઞાન જેવો નવ ને અંતે પણ એ જન્મ થયા પહેલા ભગવાન એક કામ કર તું એવા કોઈ સાક્ષી આપ મને કે હું ગર્ભવાસમાંથી બહાર નીકળી અખંડ ભજન સ્મરણ કરીશ સાધુ બ્રાહ્મણ ગરીબ ગરબાની સેવા કરીશ આ બધું હું કરીશ તો તારી મુક્તિ કરીએ હવે એ મુક્તિ કરવા માટે પછી તો સાક્ષી આવે માટે એ આપણો કોણ થાય રીઢો ગુનેગાર જે હોય ને એનો સાક્ષી કોઈ થાય નહીં અને કોક કદાચ બહુ આગળ તો ત્યાં પણ થયો તો એ કેવો હોય એને જેવો જ હોય જોત ગુનેગાર હોય એટલે એમાં કાંઈ લેવાનું હોય નહીં પછી માટી પાણી ગયો માટીએ ના પાડી દીધી સૂર્ય પાઈ ગયો એને ના પાડી દીધી ચંદ્રમા પાણી ગયો એને ના પાડી દીધી પાસે વાયુદેવ પાસે પૃથ્વી દેવો પાસે પણ બધા દેવતાએ ના પાડી ભાઈ નહીં તારા સાક્ષી ન થાય તારો કોઈ ત્યાં જે કર્મ કર્યા છે આગલે જન્મની અંદર

ભાઈ અમે મૃત્યુલોક ની અંદર જન્મ લીધા પછી ભગવાન નું ભજન સ્મરણ કથા વાર્તા સાધુ સમાગમ દિવ્ય ભાવ આ બધું અમે કરશું અને રાખશું ના થાય તો લોકો ગુને જે સાક્ષી થયો એ મૂકે મને કોલ દઈ ગયો તો એ માયલું તે કઈ કર્યું નથી માટે હવે તારે અહીંથી જમપુરીમાં જ આવવાનું સૌ તૈયાર થઈ જા પછી દેવાન સ્વામી કીધું ને એક પેટ પેટમાં બીજો રહ્યો છે બાર દોરડા આવે પેટમાં ઘૂસી ને લઈ આવે બાંધીને હાલ નીકળ બારે હવે તારા રહેવાનો આ તારો સમય પૂરો થઈ ગયો એમ કરીને બાંધી લઈ આવે લઈ જા જમપુરીમાં ડહળીને પછી એનું ખાતું કાઢે અને ખાતાની અંદર જો એક કામ સારું ન કર્યું હોય પછી કોઈની સાંભળી ત્રેવીસ જમપુરી છે એક પછી એકમાં ખાતા હજારો વર્ષ વ્યા જાય ત્યારે એનો છુટકારો થાય વળી ફેરામાં માથા મારતો 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 આ મનુષ્ય દેહમાં આવે અને ભગવાનનું ભજન સંત સમાગમ બ્રાહ્મણ અને ગરીબ માણસની સેવા કરે તો એનું કાંઈક સારું થાય ને ભક્તિ થાય નતર ભગવાનના ધામની પ્રાપ્તિ થતી નથી ઘણું માટે અમે મોટા મોટા વિષ્ણુયાગ કરીએ છીએ અને તથા જન્માષ્ટમી અને આદિક ના દિવસે વ્રતના વર્ષો વર્ષ ઉત્સવ કરીએ છીએ અને ત્યાં સાધુ સત્સંગીને ભેળા કરીએ છીએ અને જો તેને પણ જો એમની અંતકાળે સ્મૃતિ થઈ આવે તો તેને ભગવાનના પ્રાપ્તિ થાય સમજાય મહારાજ કે અમે મોટા કરીએ અને વિષ્ણુ યાગ ની અંદર હજારો લાખો માણસો ભેગા થયા હોય અને એ બધું જો અંત યાદ આવી જાય તો એનો જન્મારો સુધરી જાય પછી આ જમપુરના ગોથા લખ ચોરાશી તો માથે જ પડે છે એ ખા માર ખા થાય નહીં એટલે અમારે જાત જાત ને એમાં તો તમે વિષ આપણે નિષ્કુળાંત કાવ્ય છે ને ઈ નિષ્કોલકા માં 20 ગ્રંથ કેમ કેવાણા ઈ કે પણ વર્ણન તો આખા પુસ્તક માં છે પણ એમાં વીસ ગ્રંથ એવી રીતે કહેવાના જા નિષ્કોલજી સુતાર લાલજી સુતાર ને મહારાજે કીધું કે અમારે કચ્છ દેશ ની અંદર જવું છે અને અમારે તમારે ભામિયા ની જરૂર છે એમ કરી અને મહારાજરે લીધા હારી હારે લીધા પછી નદી ને ખાડી ઓળંગવી પડે એટલે વાણ દ્વારા સામે લાલજી સુતાર કે રસ્તો ઘણો લાંબો છે એટલે એને ઘેરથી સુખડીનું ભાતું લીધું હાથ કોઈ પૈસાની જરૂર પડે તો જરૂર પડે તો વાપરવા કામ લાગે પાણીની ભૂંબલી લીધી આ બધું લીધું ત્યાં ડાકુ મળ્યા લૂંટારા લૂંટારા મળ્યા એટલે લૂંટારા કે ભાઈ તમારી પાસે જે હોય પ્રેમથી આપી દો નહી આ કરી નાખશું મૂકશું નહીં કે મારી પાસે કાંઈ છે નહીં આ ભાઈ ભાઈ કાંઈ હોત પૂછો એને તો એની ઉખડીનું ભાતું હતું મારા જ કાંઈ આપણે કાંઈ જોતું નહીં હુખડીને ભાતું આપી દીધું પાણીની ભૂંબલી હતી પાણીની ભૂંભલી આપી દીધી પછી ઓલા હવે આમાં કાંઈ એટલે પછી ચોરોને કીધું ચોરો હાલતા થયા હાલતા થઈ બોલાવે પાછા વાહ તમે ચોર લૂંટારા છો તો હા તો કે તમને લૂંટતા આવડતું નથી કે ખોટા લૂંટારા થયા પગમાં જોડાની હકતળીની અંદર હાથ કોરી રૂપિયા ભર્યા છે એટલે એમ કરી હાથ કોરી રૂપિયા અપાવી દીધું પછી મહારાજ ત્યાંથી હાલતા જ્યાં ત્યાં આધોય ગામ આવ્યું આધોય ગામમાં નિષ્કુળાન સ્વામીનું એટલે ત્યાં ગયા અને ત્યાં ગયા પછી કે મહારાજ કે હવે બહુ ભૂખ લાગી ખાવાનું કંઈક લાવતો કે મહારાજ સાસ તો કે તમને કોઈ ઓળખે નહીં ને એવા કરી તો ગામમાંથી ગેરું મગાવો ભગવાન પહેલા બનાવી દીધા માથે ઊંડો કરી નાખ્યો બધું કઢાવી નાખ્યું પછી કે હવે જાવ ગામમાં ભિક્ષા માંગવા એના શસ્રા ત્યાં જ્યાં ત્યાંથી ભિક્ષા લે મૂક્યાન ભાઈ મહારાજ કે હવે તમારે આવી રહેવાનું છે અને અમે જે કચ્છ મારે હવે આથી શાસ્ત્રની રચના કરવાની છે એટલે નિષ્કળ છે કે હું તો મારા હાવ અભણ છું મને આવડે ને અને હું જઈને લખું હું મહારાજ કે આ કલમ અને આ કાગ તમે કાગળ ઉપર કલમ મૂકશો એટલે એમાંથી કાવ્ય ની રચના થશે એ મહારાજ જે પુરુષોત્તમ પ્રકાશ ને વચન વિધિ ને યમદંડ ને આવા બધા વિષ નાના બધા બનાવ્યા એમાં યમદંડ પણ બનાવ્યો યમદન બનાવે યમદન યમદનની જ્યારે કથા વાંચો ને તો તમને ખબર પડે કેટલું અઘરું છે એટલે ભગવાને જે આપણને મનુષ્યનો દેહ આપ્યો છે આ દેહ ભજન સુમણ કરવું તો ભગવાન આપણને આલોકમાં સુખ્યા કરે અને પરલોકમાં પણ સુખ્યા કરે સહ મહારાજની જય શ્રી પતમ શ્રીધરમ સર્વ સર્વદેવી સ્વરમ माधवां केशवाम, कामदाम, कारणं श्रीस्वामिना नीलकण्ठं भजे सहजानन्दस्वामि महाराज निजय